નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 21 ડિસેમ્બર, જોઈએ આજના સમાચાર. આજે 21 ડિસેમ્બર, ભારતમાં 5,326 નવા કેસ જાહેર થયા છે અને 453 દર્દીના મૃત્યુ થયા છે. ભારતમાં કુલ કેસ અત્યાર સુધી 3,47,52,000થી વધુ જાહેર થયા છે અને ભારતમાં હાલે એક્ટિવ કેસ 79,097 છે. ભારતમાં કુલ મૃત્યુઆંક 4,78,007 રહ્યો છે. ભારતમાં ઓમિક્રોનની સંક્રમિતની સંખ્યા 200 ઉપર પહોંચી છે અને સૌથી વધુ મહારાષ્ટ્ર તથા દિલ્હીમાં 54 ઓમિક્રોન સંક્રમિતના કેસ છે. સારી વાત એ છે કે 200માંથી 77 દર્દીઓ ઓમિક્રોનની સારવાર બાદ સાજા થયા છે. 12 રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત દર્દીઓ જોવા મળ્યા છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આજે 87 નવા કેસ જાહેર થયા છે અને 73 દર્દીઓ સાજા થયા છે. આજે 2 દર્દીઓના મૃત્યુ થયા છે, જે વલસાડ અને રાજકોટના છે અને કુલ ગુજરાતનો મૃત્યુઆંક 10,104 પહોંચ્યો છે. 589 દર્દીઓ હાલે એક્ટિવ પોઝિટિવ કેસ હોય સારવાર હેઠળ છે. 8 દર્દીઓ વેન્ટિલેટર ઉપર સારવાર છે અને 581 સ્ટેબલ છે. અમદાવાદમાં આજે 33 નવા દર્દીઓ, વડોદરામાં 11 નવા દર્દીઓ, સુરતમાં 12 નવા દર્દીઓ, રાજકોટમાં 6 નવા દર્દીઓ જાહેર થયા છે. આજે એક દિવસમાં ગુજરાતમાં 2,16,650 રસીના ડોઝ અપાયા છે. એમ રાજ્યમાં કુલ 8,75,01,402 રસીના ડોઝ અપાયા છે. કચ્છની વાત કરીએ, કચ્છ કોરોના અપડેટ જોઈએ તો આજે કચ્છમાં 2 નવા કેસ જાહેર થયા છે. એક કેસ ભુજ શહેરનો છે અને એક કેસ નખત્રાણા ગ્રામ્યનો જાહેર થયો છે. આજે કચ્છમાં 5 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને 11 દર્દીઓ સારવાર હેઠળ છે. કચ્છમાં અત્યાર સુધી 12,729 કુલ દર્દીઓ કોરોના પોઝિટિવના નોંધાયા છે અને આજે એક દિવસમાં કચ્છમાં 7,928 રસીના ડોઝ અપાયા છે. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.